ચોથી સંગોષ્ઠીનો પ્રારંભ થશે. સંસ્કૃત સત્ર 18માં પધારેલા આપ સૌ સંસ્કૃત પ્રેમી ભાઈ બહેનો, વિદ્વાનો, જગદગુરુ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહમાં ઉપસ્થિત આપ સૌ, તેમજ આપણા દેશમાં અને લગભગ 170 દેશોમાં ટીવીના માધ્યમથી અને વેબસાઇટના માધ્યમથી સંસ્કૃત સત્ર 18ને માણી રહેલા આપ સૌનું પૂજ્ય બાપુ વતી, કૈલાસ ગુરુકુળના આ રમણીય પરિસરમાં માં શારદાના અંકમાં અને આ સંવાદ ગૃહમાં હાર્દિક સ્વાગત કરું છું. ચતુર્થ સંગોષ્ઠીના સંયોજક છે શ્રી નવનીત જોશી, જેમનો પરિચય આ પૂર્વેની સંગોષ્ઠીમાં આપણે સૌએ મેળવ્યો છે. આ સંગોષ્ઠીમાં ત્રણ ઋષિઓના દર્શનની વાત થશે. એ ઋષિઓ છે કણાદ, જેના અણુવિજ્ઞાન વિશે શ્રી વસંત પરીખ વાત કરશે. વિશ્વામિત્રના ગાયત્રી વિજ્ઞાન વિશે શ્રી રવિન્દ્ર ખાંડવાલા વાત કરશે. અને જે નામથી આપણે સૌ હમણાં ખૂબ પરિચિત થયા છીએ એવા પતંજલિ ઋષિના યોગ વિજ્ઞાન વિશે પૂજ્ય ભાણદેવજી વાત કરશે. સંયોજકશ્રી અને ત્રણેય વક્તાઓને હું સ્ટેજ પર પધારવા માટે વિનંતી કરું છું. અને આ ચારેય મહાનુભાવોનું પૂજ્ય બાપુ સૂત્રમાલા અર્પણ કરીને સ્વાગત કરશે. ભાણદેવજી પૂજ્ય બાપુ સૂત્રમાળા અર્પણ કરશે. શ્રી નવનીત જોશી, શ્રી રવિન્દ્ર ખાંડવાલા, શ્રી વસંત પરીખ અને પૂજ્ય ભાણદેવજી, પ્રત્યેક વક્તાને 45 મિનિટનો પૂરો સમય આપી શકાશે, પણ છેલ્લે 10 મિનિટ અન્ય એક ઉપક્રમ માટે આપ બચાવશો એવી વિનંતી, અને સંગોષ્ઠીનો પ્રારંભ કરવા માટે પણ વિનંતી. શ્રી નવનીત જોશી. નમો નમઃ. ભારતીય દર્શનની સુદીર્ઘ પરંપરામાં અધ્યાત્મ, જેનાથી સમગ્ર વિશ્વ પરિચિત છે, અને એ અધ્યાત્મ તથા પ્રકૃતિના વિવિધ તત્વો
અને પ્રકૃતિનું સ્વરૂપ તથા એ સમગ્ર પ્રકૃતિનું સંચાલક બળ એવા પરમ તત્વ આનું દર્શન પ્રસ્તુત કરતા ષડ દર્શનો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એ ષડ દર્શનોમાં સાંખ્ય યોગ, ન્યાય વૈશેષિક, ઉત્તર અને પૂર્વ મીમાંસા આવા મિત્રતાના દાવે સૈદ્ધાંતિક થોડા સામ્યના કારણે એમની યુતિ રચાઈ છે. આમાંથી ન્યાય અને વૈશેષિક તર્ક ભાષામાં કેશવ મિશ્રએ નોંધ્યું છે, વાચસ્પતિ મિશ્ર પણ કહે છે કે પ્રમાણાદિ ષોડશાનામ પદાર્થાનામ સમ્યક તત્વજ્ઞાનાદ મોક્ષ પ્રાપ્તિર્ભવતિ ઇતિ ન્યાયસ્ય આદિમમ સૂત્ર. અને ન્યાયના આ આદિસૂત્રને એ જ અર્થમાં જે દર્શને સ્વીકાર્યું છે એ વૈશેષિક એનું મિત્ર દર્શન, બંને દર્શનો સૈદ્ધાંતિક રીતે લગભગ પેરેલલ કહી શકાય એ રીતે ચાલે છે. એક અભાવને જો બાદ કરીએ તો ન્યાયને વૈશેષિકમાં અને વૈશેષિકને ન્યાયમાં જરા પણ આપણે ભેદ પામી ન શકીએ, એટલું સામ્ય છે. અને આ ન્યાય અને વૈશેષિકની જે પરંપરા છે અને એમની જે ગુરુ પરંપરા છે શ્રી જેટલી સાહેબથી શરૂ થયેલી, એમના મૂર્ધન્ય પ્રવર્તક બહુ જ સારા વક્તા અને જેમના નામનો પરિચય આપણી પાસે શબ્દ ખૂટે અથવા તો એના પરિચયની જરૂરત ના પડે એવા મનની શ્રી વસંતભાઈ પરીખ સાહેબ આપણે બધા જાણીએ જ છીએ, બહુ સારા વક્તા છે. અને ન્યાય વૈશેષિકમાં, ન્યાય અને વૈશેષિક બંનેમાં એમનું ખૂબ જ ગુજરાત ક્ષેત્ર તરફથી સુંદર પ્રદાન રહ્યું છે. ઈસવીસન 1991-92 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા તરફથી એમનું એક ન્યાય કંદલી નામનું પુસ્તક પ્રકાશિત થયેલું, જે આજે પણ ન્યાય ક્ષેત્ર વૈશેષિક ક્ષેત્રમાં ઓથેન્ટિક પુસ્તક ગુજરાતમાં ગણાય છે. તો આવા ન્યાય દર્શનના મૂર્ધન્ય વિદ્વાન, ન્યાય દર્શનના મર્મગ્ન, વૈશેષિક દર્શનના મર્મગ્ન એવા માનની શ્રી વસંતભાઈ પરીખ સાહેબ આપણી વચ્ચે કણાદ ઋષિના અણુવિજ્ઞાન વિષયક દર્શન લઈને આપણી સામે ઉપસ્થિત થાય છે. હું માનની શ્રી વસંતભાઈ પરીખ સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી પોતાના વક્તવ્યથી આપણને બધાને અભિભૂત કરે. માનની શ્રી વસંતભાઈ, પૂજ્ય બાપુને પ્રણામ, આપ સૌને વંદન. દર્શન મીમાંસાની જે આપણી આ ધારા ચાલી રહી છે એમાં અત્યારે હું બહુ નમ્રતાપૂર્વક વૈશેષિક દર્શન અને કણાદ ઋષિ એમનું જે પ્રદાન છે એનો સાંપ્રતિક અથવા તો વર્તમાન કાળના સંદર્ભમાં અનુબંધ કરવાની કોશિશ કરીશ. વિજ્ઞાનને બહુ નહીં લાવું, કારણ કે વિજ્ઞાનમાં આપણને બહુ ખબર, નામ સિવાય આપણે કાંઈ બહુ જાણતા ન હોય, આવ્યું હોય થોડું ઘણું જાણતા હોય, એટલે એને હું વચમાં બહુ નહીં લાવું. અને એ તમને નવાઈ લાગશે પણ હવે હું શું કહું, રેશનાલિસ્ટો છે ને, રેશનાલિસ્ટો એ ભલે બધા ગમે તેવા હોય પણ એમણે એક વાત બહુ સારી કરી છે રમણ પાઠકે,
કે સમજ્યા વિના ધર્મમાં વિજ્ઞાનને ફિટ શું કામ કરો છો તમે? બેના કાર્યક્ષેત્રો જુદા છે, એ દુશ્મન નથી, પણ ઘાલમેલ કરો માં. ભાઈ, એકાદો કંઈક વિજ્ઞાનનો સિદ્ધાંત આવ્યો અને આમાંથી એકાદો લઈને આમ ફટ કરી દઈએ, એ વેલ્ડિંગ ન થાય, એ કજોડું થાય. એટલે હું એવી અનધિકૃત ચેષ્ટા કરવામાંથી બાકાત રહીશ. ભલે તમે મને વિજ્ઞાનનો વિદ્યાર્થી ન માનો, તેમાં મારું કાંઈ જાતું નથી. પણ સાંપ્રત સમયમાં કોઈ દર્શન આપણને જો ઉપયોગી થઈ શકે, અને દર્શન જો જીવનને પરિષ્કૃત ન કરે, દર્શનના અભ્યાસથી આપણે હોઈએ એનાથી થોડા કે ડાયા ન થઈએ, તો એ દર્શન દર્શન નથી, પ્રદર્શન છે. આનંદ શંકર ધ્રુવની એક આપણો ધર્મ છે, એમાં એણે સરદર્શન નામનો એક આખો સરસ લેખ લખ્યો છે, આપણો ધર્મ. એની નવી આવૃત્તિ સોલોમનબેનના ઇન્ટ્રોડક્શન સાથે પ્રકાશિત થઈ છે. સરદર્શનમાં એમણે બહુ સરસ વાત કરી, ત્યાંથી હું શરૂઆત કરું, એટલે જોખમ બધું એમનું. આ આનંદ શંકરના નામે ખતવવાનું. એમણે કહ્યું કે એક એવો સમય હતો કે જ્યારે લોકો દિગ્ભ્રાંત થઈ ગયા હતા. એક બાજુ યજ્ઞોના દુવાડા હતા, મીમાંસકો, કર્મકાંડીઓ એનું, અને એમાંથી જ ઊંચા આવતા નહોતા માણસો. કાંઈક થયું એટલે કંઈક નાનકડો યજ્ઞ કરો, કંઈક પૈસાવાળો હોય તો થોડોક મોટો કરાવે, રાજા હોય તો એથી મોટો કરાવે, રાજાને પુરોહિત બે સમૃદ્ધ રહે. આવા પ્રકારના યજ્ઞોમાં તત્કાળ સમાજ અથડાઈ ગયો હતો, એક વાત. બીજી વાત એ હતી કે લોકોને હવે કેવળ શ્રુતિ પ્રમાણ ઉપર શ્રદ્ધા નહોતી રહી. આ અઘરી વાત છે. શ્રુતિ, વેદ, ઉપનિષદ, એક સમય હતો સતયુગનો કે જેમાં એના વચન, ઋષિનું વચન એ તો અનુભૂતિનું જ વચન હોય, એટલે એમાં શંકા કરવાનો સવાલ ન હોય. પણ એનું બાહુલ્ય થઈ ગયું. જે લોકો અધિકારી નહોતા એ લોકો પણ શ્રુતિ વાક્યો બોલવા માંડ્યા. અધિકાર વિના અહમ બ્રહ્માસ્મિ એમ કહેવાય કઈ રીતે? હું નમ્ર, હવે આનંદ શંકરને હમણાં થોડીક વાર હાસ્યમાં મૂકીને ગાંધીજીને મતમાં લાવું. આપણું તો આવું ડાયવર્ઝન હાજા જ કરશે. અને આ 45 મિનિટ થાય એટલે આ ભાઈને કીધું છે, મેં કીધું તમારે દયા હોય તો 2 મિનિટ વધારજો, નહીંતર કાંઈ નહીં. તમે બધા ગાંધીજીના પુસ્તકો તો તમે બધા વિદ્વાનો છે વાંચ્યા જ હોય, પણ એનું આશ્રમ ભજનાવલી છે, એનો નિત્યપાઠ ગાંધી આશ્રમમાં તો થાય છે, એને વરેલી શાળાઓમાં પણ થતો હોય, સવારની પ્રાર્થના સાહેબ વગેરે એનું સંપાદન છે ને કાકા સાહેબ કાલેકર, કિશોરલાલ મશરૂવાલા, આ બધા ભેગા મળીને કરેલું, અને બાપુ હારે ચર્ચા કરીને કરેલું. ગાંધીજીએ એડિટિંગ થયા પછી પ્રેસમાં જાય પહેલાં કાકા સાહેબને કહ્યું કે આ આરંભની પ્રાર્થના જે છે ને, સવારની પ્રાર્થના, પ્રાતઃ સ્મરામિ રુધિ સંસ્ફુરદાત્મ તત્વમ, અને છેલ્લું વાક્ય આવે છે તદ બ્રહ્મ નિષ્કલમ ન ચ અહમ ભૂત સંગ્રહ. શુદ્ધ વેદાંતના 3 મંત્રો છે બ્રહ્મવાદના. આ ન રાખીએ તો, કારણ કે ત્યાં સુધી હજી હું તો પહોંચ્યો નથી, તો આપણે એમ કેમ કહેવાય? આટલી બધી નમ્રતાથી ગાંધીજી બોલ્યા. આપણે ન બોલીએ, આપણે તો ફટકારીએ, ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ, પણ શું, પણ ક્યાં ચિત, ક્યાં આનંદ, ને શિવત્વ તો ક્યાંય નજરે પડતું નથી, વાંધો નથી આવતો આપણને. આપણે જે નથી તે આપણે છીએ એવું દેખાડવા માટે શ્રુતિના વાક્યો અદ્ભુત રીતે ટેકો આપે છે. એટલે આનંદ શંકરભાઈ કહ્યું, બાપુ, કે આવો જ્યારે સમય હતો જેને કારણે શુદ્ધ અમૃત જેવા જે શ્રુતિ વાક્યો હતા એ ભેળસેળવાળા થઈ ગયા, અને લોકો વિદ્વાનો પાખંડમાં પડી ગયા, અને સામાન્ય માણસો મૂંઝવણમાં પડી ગયા. આવી પરિસ્થિતિમાં ધરતી ઉપર પગ રાખીને જીવી શકાય અને છતાં જીવનને સારું કરી શકાય એવા એક દર્શનની જરૂરિયાત હતી.
બીજી બાજુ બૌદ્ધ ધર્મના આક્રમણને કારણે બૌદ્ધ ધર્મ ઊંચો છે એમાં ના નહીં, પણ એમાં એક વાંધો ક્યાં પડ્યો? અત્યારના જે મહંતોમાં હોય છે એવું, બુદ્ધ તો બહુ ઉદાર હતા, એટલે જે કોઈ બુદ્ધની આગળ જાય ને એમ કહે કે મારે સાધુ થઈ જવું છે, પ્રવચન આપો, એટલે બુદ્ધ તરત ઓઢાડી દે, બાપુ આપણને ઓઢાડે છે, બાપુ તો માણસ જોઈને ઓઢાડે છે, પણ એનો ભળક તો ઓઢાડી દે. હવે કોક ઘરનો દાઝેલો હોય, કોક ચોરી કરીને ભાગેલો હોય, કોક ખૂન કરીને આવ્યો હોય, કોઈને ક્યાંય ધંધો મળતો ન હોય, કોઈનો કોઈ ભાવ ન પૂછતું હોય, આવા બધા બુદ્ધ આગળ એને મંડ્યા પગે લાગવા અને બધું ઓઢાડે એટલે નામ પડી જાય, ભિક્ષુ ફલાણા, ભદંત ફલાણા, આનંદ ફલાણા, આવા બધાને કારણે મફત ખાવાની ફરવાની જલસો કરવાની વૃત્તિ સમાજમાં ફેલાગી. સમાજ કેવો થઈ ગયો? નિર્વીર્ય થઈ ગયો. આવા સમયે એક એવા દર્શનની જરૂર હતી કે જે દર્શન આ બધા પાખંડમાંથી ઉગારે, માણસ જેવો છે જ્યાં છે ત્યાંથી એનો હાથ પકડે અને પછી આગળ લઈ જાય. આ દર્શન, આવું દર્શન વૈશેષિક દર્શન હતું અને એ સમયમાં આ કામ કણાદે બહુ કુશળતાપૂર્વક કર્યું, આ આનંદશંકર ધ્રુવનો અભિપ્રાય છે. એટલે એ આપણા જેવા, તમે તો મોટા છો, પણ મારા જેવા કેટલાયને માટે આંગળી પકડીને જ્યાં છું ત્યાંથી આગળ લઈ જવાની કોશિશ કરનારું દર્શન છે. આ પૂર્વ ભૂમિકા થઈ થોડીક. આવા મોટા વિદ્વાન બેઠા હોય આપણે ધ્યાન રાખવું પડે. જોકે એનું નામ ભાન છે, એટલે મેં કીધું કે ભાન એટલે સૂર્ય, એનો પ્રકાશ આવ્યા કરે, એને બીજું કાંઈ ન કરવાનું, પ્રકાશ જ આપવાનું, અંધકાર સૂર્ય આગળ આવે જ નહીં, એટલે એને દોષ દર્શન દેખાય જ નહીં. સૂર્ય આગળથી આટલું તો શીખીએ. આ એક વાત થઈ. હવે બીજી વાત મારે આપને કરવી છે, એટલે આમ તો તમે જાણો છો, પણ અમુક શબ્દોનો પરિચય કર્યા વિના કોઈ પણ દર્શન પામી શકાય નહીં. એક વાત, આ કયા શબ્દો છે હું તમને કહું. એક શબ્દ છે દૃષ્ટિ સૃષ્ટિવાદ, એને કહેવાય છે અંગ્રેજીમાં રિયાલિઝમ. બીજો શબ્દ છે પેલો સૃષ્ટિ દૃષ્ટિવાદ, એને રિયાલિઝમ કહેવાય. બીજો શબ્દ છે દૃષ્ટિ સૃષ્ટિવાદ, એને કહેવાય આઈડિયાલિઝમ. ત્રીજો શબ્દ છે એપિસ્ટોમોલોજી, અર્થાત જ્ઞાન મીમાંસા. ચોથો શબ્દ છે ઓન્ટોલોજી, જેને કહેવાય છે પદાર્થ મીમાંસા. આ ચાર પાયાના કોઈ પણ દર્શનના, કોઈ પણ ફિલોસોફીના આ ચાર પાયાના શબ્દો છે, સિદ્ધાંતો છે, એના ઉપર બધું આગળ આવે. પછી થોડીક હિંમત રહી હોય તો બીજા બે શબ્દો છે. એક છે કોઝેશન, થિયરી ઓફ કોઝેશન, કારણવાદ. અને હજી હાંફી ના ગયા હો તો બીજા બે શબ્દ છે ટાઈમ એન્ડ સ્પેસ. આટલું જો મગજમાં બેસે તો પછી આ તો બધા હથિયારો થયા, એને લઈને આ હથિયારો, આ ટૂલ્સ, ધીઝ આર ધી ટૂલ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ રિસર્ચ ટુવર્ડ્સ અલ્ટિમેટ. તો આ સાધનોની, આ ઉપકરણોની મદદથી, આ સિદ્ધાંતો નથી, ઉપકરણો છે, એની મદદથી પછી આગળ વધીએ તો ફિલોસોફરો શું કરે છે, જીવ જગત અને ઈશ્વર આ ત્રણના મર્મને પામવાની મથામણ કરે છે. આટલું સર્કલ પૂરું થાય એટલે દુનિયાના કોઈ પણ દેશનું તત્વજ્ઞાન આવી જાય. પછી એની રીત જુદી હોય, એની મેથોડોલોજી જુદી હોય. આ એક. પછી ત્રીજી વાત, હજી પૂર્વ ભૂમિકા જ હાલે છે, કારણ કે અંત બહુ નાનકડો છે. ત્રીજી વાત એ છે કે બુદ્ધિથી જ્યાં સુધી કોઈ વાતનો ઉકેલ આવે ત્યાં સુધી શ્રદ્ધાના શરણે ન જાવું. આ જરાક અઘરી વાત છે, પણ જ્યાં મથો બુદ્ધિથી સવાલને હલ કરવાની કોશિશ કરો, આ બુદ્ધિ તર્કથી પ્રગટ થાય. આ તર્કને કઈ રીતે આગળ વધારવો, એની કેવી પદ્ધતિ હોય, એની સૌથી પહેલાં અને સૌથી વ્યવસ્થિત પદ્ધતિ કોઈએ આપી હોય તો ન્યાય વૈશેષિક દર્શને આપી છે. ન્યાય વૈશેષિક જુદાંતિભાઈએ કહ્યું એમ. કોઈ પણ દર્શન, પછી વેદાંત હોય કે બીજું હોય, ચાર વાકને બાદ કરતાં કોઈ પણ દર્શન હોય એમાં જે તર્કની બુદ્ધિની દલીલો જે આવે છે એ બધી જ ન્યાય વૈશેષિક દર્શનની શબ્દાવલીને લઈને આવે છે.
પ્રતિયોગી આવે, અપ્રતિયોગી આવે, અવચ્છેદ આવે, અવચ્છિન્ન આવે, આ બધું ન્યાયમાંથી આવે. ન્યાય વૈશેષિકે જગત આખાને હાઉ ટુ થિંક ઇન્ટેલેક્ચ્યુઅલી, બુદ્ધિપૂર્વક કેમ વિચાર કરવો, એની એક આખી સિસ્ટમ આપી દીધી છે. એટલે એ ન્યાય દર્શન પર એટલા માટે એમ કહેવાયું છે કે પાણિનિયમ કાણાદકમ સર્વશાસ્ત્રોપકારકમ. આવું સૂત્ર જાણીતું છે, પાણિનીનું વ્યાકરણ અને કણાદનું વૈશેષિક દર્શન તમામ દર્શનોને ઉપકૃત કરનારા દર્શનો છે. આ બે ન જાણો ત્યાં સુધી તમે કોઈ પણ દર્શનમાં વ્યવસ્થિત રીતે પ્રવેશ કરી શકો નહીં. અને એટલા માટે આ વૈશેષિક દર્શન મહત્ત્વનું છે. એમાં ઓન્ટોલોજી વૈશેષિકમાં વધારે છે, એપિસ્ટોમોલોજી ન્યાયમાં વધારે છે. અને મારી આગળ એટલો બધો સમય નથી કે બેયનું હું તમને વર્ણન કરી શકું, કારણ કે ન્યાયમાં 16 પદાર્થો છે, એમાં પહેલો પ્રમાણ છે, અને પ્રમાણનો વિસ્તાર એટલો બધો છે કે એમાં દિવસોના દિવસો હોયા જાય. અને એના ઉપર પાછું નવ્ય ન્યાય આવ્યો અને એણે તો ભૂકા બોલાવી દીધા, એટલે નવ્ય ન્યાયનું તો નામ જ લેવાય નહીં, એટલો બધો અઘરો છે. પણ એ નવ્ય ન્યાય છે, એ ભાષાશાસ્ત્રના અદ્યતનમાં અદ્યતન સિદ્ધાંતોની સાથે ટક્કર લે એવો છે, જે પશ્ચિમના ભાષાશાસ્ત્રમાં વિગ્નેશટાઈન થઈ ગયો મિનિંગ ને. એણે એમ કીધું કે જે શબ્દોના અર્થ તમે કરી શકતા ન હો એ શબ્દનો પ્રયોગ તમારે કરવો નહીં. એનો ફોલો કર્યો રિચાર્ડસને, એમ કહ્યું કે ભાવવાચક શબ્દોની વ્યાખ્યા આપવી નહીં, સત્ય તો એની વ્યાખ્યા ન અપાય. યુ ફીલ ઇટ ઓર યુ ઇગ્નોર ઇટ, કાં તો તમે ફીલ કરો ને કાં તો ભૂલી જાઓ. સત્યની વ્યાખ્યા ન અપાય, ભાવ પ્રેમની વ્યાખ્યા ન અપાય, પ્રેમ કરાય જો મેળ પડે તો, બાકી વ્યાખ્યા ન અપાય. તો એણે એમ કહ્યું કે શબ્દને તમે સમજો, એનો ખોટો દુરુપયોગ ન કરો, એનાથી કાંઈ મળતું વંચના સિવાય કાંઈ મળતું નથી. એરિસ્ટોટલે એમ કહ્યું, ડિડક્ટિવ લોજિકનું એનું જે સાયન્સ છે એનું લોજિક પુસ્તક જ છે, અને એને ફોલો પછી ઇન્ડક્ટિવ લોજિક મિલ્સ નામ મિલે કહ્યું. એમણે એમ કહ્યું કે જે બહુ પરિચિત શબ્દો હોય ને એની વ્યાખ્યા ન કરાય, જેમ કે ઘડો તો ઘડાની વ્યાખ્યા ન કરાય, કે માટીનો બને માટીનો બનેલો કહો તો પછી તાંબાનો બનેલો રહી જાય, તો પછી કોઈ પણ ધાતુનો એમ કહો તો પ્લાસ્ટિકનો બનેલો રહી જાય, તો પછી તમે ઘડાની કેવી, હવે ઘડાની વ્યાખ્યા તમે કહો કે માટી અથવા તો એવા કોઈ પદાર્થનું બનાવેલું એવા પ્રકારનું વિશિષ્ટ પાત્ર કે જેમાં પ્રવાહી કે જળ ગમે તે ભરી શકાય, આવી તમે વ્યાખ્યા કરો એના કરતાં ઘડો દેખાડી દો ને બાપા, આ ઘડો. બહુ પરિચિત શબ્દો હોય, બહુ પરિચિત પદાર્થો હોય એ દેખાડી દેવાય, અથવા તો એ સમજતા હોય બધા, આપણે કાંઈ અહીં ઘડાની વ્યાખ્યા થોડીક કરવાની હોય, ખબ માથે મરાય એની ચર્ચા ન કરાય. એટલે એણે એમ કીધું કે ભાઈ એવી બધી ચર્ચા કરવી રહેવા દો, જે બુદ્ધિથી ન સમજાતું હોય, અસ્પષ્ટ હોય, એની સ્પષ્ટતા કરવા માટે, એના મૂળ સુધી જવા માટે તર્કનો હાથ પકડીને ચાલો, ને જ્યાં તમે થાકો પછી તમે શ્રદ્ધાને શરણે જાઓ, શ્રુતિને શરણે જાઓ, તો એ કલ્યાણ થશે. પહેલેથી ધડ દઈને ગમે તેમ બોલી નાખવું ઠીક નથી. આ તર્કની વાત પણ કણાદ ઋષિએ કરી. આ એક વિભાગ પૂરો થયો ઝડપથી. જો આમ આમ શું કાગળ તો એટલા માટે લાવ્યો છે, મેં 4-5 લીટની મારે વાંચવી છે, એટલે આ કાંઈ હું આ કાંઈ વાંચવાનો નથી, તમે મૂંઝાતા નહીં, અને આ ભાઈને દેવું છે, પણ વચમાં તૂટી ગયું બધું એટલે એમ કરતો કરતો આવ્યો છું. મારું બધું એવું તૂટી બહુ જાય. તો આ એક વિભાગ પૂરો થયો. હવે બીજો વિભાગ કે કણાદની જે મીમાંસા છે એ પદાર્થવાદી મીમાંસા છે. એણે બહુ ભારપૂર્વક ખોખારો ખાઈને કીધું કે આ સૃષ્ટિ છે, આ દુનિયા તમે જે જુઓ છો, તમે જે એમાં રહ્યો છો, તમે ને હું, એ ખરેખર છે. ખરેખર ઝાડ છે, ખરેખર પર્વત છે, નદી છે, તમે છો, હું છું, આપણે કોઈ માયાવી પૂતળા નથી, નથી ને નથી જ. એણે આપણને માનવ હોવાનું, સૃષ્ટિના એક તત્પદાર્થ હોવાનું ગૌરવ એણે આપ્યું. આ વેદાંતવાળાએ તો આપણને માયા જ કહીને, આપણે કંઈ છીએ જ નહીં, જાતિવાદ, તમે જન્મ્યા હોવા છતાં જન્મ્યા નથી, એવું આપણને કહે. હવે એ કેમ મેળ પડે? એ પડે, એ શંકરાચાર્યને પડે, રમણ મહર્ષિને પડે, એ કાંઈ વસંત પરીખને ન પડે.
એવા આમ આમ કરીને હાલે તો કંઈ ફેર ન પડે. એ બેચાર માટે છે. આશ્ચર્ય થશે તમને કે વેદાંતે પણ કહ્યું કે વ્યવહારિક સત્તા તો તમારે સ્વીકાર. શંકરાચાર્ય પણ કહે છે, અને આ બધી ચર્ચા શંકરાચાર્ય કહે છે, હું બધું લખું છું, આ બધું ક્યારે લખું, હું ન હો તો ક્યાંથી લખું, અને તમે ન હો તો કોણ સાંભળે. પણ એક સ્વચ્છમાં એક આવી જાય છે થર, જેને વ્યવહારિક સત્તા કહે છે, ઇમ્પિરિકલ. અને વિજ્ઞાનવાનનો પ્રચાર કરનાર બૌદ્ધ નાગાર્જુન અને વસુ, કેવું ભૂલી ગયો, વાસુદેવ વસુગુપ્ત મધ્યમકારિકા જેણે લખી, એને વિજ્ઞાનવાદનો પ્રચાર કરેલો હતો. એણે કીધું એવરીથિંગ ઇઝ આઉટ ઓફ માઇન્ડ, પ્રોજેક્શન છે, દુનિયા જેવું કાંઈ છે જ નહીં, કાંઈ જ નથી, પારમાર્થિક સત્તા. પણ એણે કહ્યું કે વિવૃત સંવૃત્તિ સત્ય છે. આણે જેને વ્યવહારિક સત્તા કીધી એને વિજ્ઞાનવાદે સાંવૃત્તિક સત્ય કહ્યું કે આ તો છે જ. આપણે અત્યારથી એમ ન કહે કાંઈ નથી કાંઈ નથી, એને માટે બહુ મહેનત કરવી પડે, જન્મ જન્માંતરો કાઢી નાખવા પડે, ત્યારે આપણને એમ થાય કે આ બધું માયા છે. એમને એમ નથી થતું, એટલે નથી થતું નહીં, નથી જ થતું, એ થઈ ગયું છે એમ માનીને ફિલોસોફી ન આપવી, આ પહેલી વાત. માટે કણાદે કહ્યું કે સૃષ્ટિ છે, અને એણે એના આ મૂળ ગ્રંથ તો વૈશેષિક સૂત્ર છે, હું ઝડપથી બોલી નાખું એટલે તમને એમ ન થાય કે આ નથી આને આવડતું. વાંચ્યું આમ તો મેં તર્ક ભાષા તર્ક સંગ્રહ એવા બે ત્રણ પુસ્તકો લખ્યા છે, એ વિદ્યાર્થીઓ ભણી ગયા છે ઘણા, તમારા આમાંને જે મોટી ઉંમર થઈ ગઈ હોય પ્રોફેસરો એમાંથી થયા છે ભણી ભણીને, એમાં બધું છે. પણ એણે એમ કહ્યું કે આ જે આખી સૃષ્ટિ જે છે પદાર્થોની બનેલી છે, આ સ્વતંત્ર છે. આ બહુ મોટું બોલ્ડ વિધાન છે કે આ વિશ્વ સ્વતંત્ર છે. આ જે સ્થૂળ વિશ્વ દેખાય છે તે ઉત્પન્ન થયેલું છે પરમાણુઓમાંથી. પરમાણુવાદની આપણે વાત કરવી છે ને, પણ સીધે સીધું પરમાણુમાં ઝંપલાવાય નહીં, પહેલાં આપણે મોટા થાય પછી નાના થતા 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 અણુ થવાય, એટલે હું આમ કરતો કરતો આગળ વધું છું. એ કોઈ બ્રહ્મનો વિવર્ત નથી. કણાદ પછી પ્રશસ્ત પાઠ થયા, એણે પદાર્થ ધર્મ સંગ્રહ નામનો ગ્રંથ લખ્યો, એના ઉપર શ્રીધરે ન્યાય કંદલી નામની ટીકા લખી, ઉદયનાચાર્ય કિરણાવલી નામની ટીકા લખી, વ્યોમસિંહાચાર્ય વ્યોમવતી લખી, શ્રી વલ્લભ નામના એક બીજા વિદ્વાને ઢીલાવતી નામની ટીકા લખી, કંદલી ઉપર બધી બીજા કોકે ટીકા લખી, અને એમ બહુ ઘણો બધો ચાલ્યો 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 ચાલ્યો. 15મી 16મી સદીમાં શંકર મિશ્ર થઈ ગયા, એણે ઉપસ્કાર નામનો એક ગ્રંથ લખ્યો. ન્યાય વિશ્વનાથ નામના એક પંડિત થઈ ગયા, એણે ન્યાય સિદ્ધાંત સિદ્ધાંતવલીના એક નામનો ગ્રંથ લખ્યો. ભાષા પરિચય, આ બધા પુસ્તકોના નામ છે, કંઈ બહુ મહત્ત્વના નથી તમને ને મારે માટે અત્યારે, ઉપલબ્ધ પણ ન હોય ઘણા તો. પણ એ બધાએ પછી વિસ્તાર કર્યો, કણાદ તો સૂત્ર હતું, આ બધાએ વિસ્તાર કરીને આપણી સામે વૈશેષિક દર્શનનું એક ચિત્ર ઊભું કર્યું. એ લોકોએ પછી એમ કહ્યું કે આ બ્રહ્મનો વિવર્ત નથી, આ કોઈ માયા નિર્મિત વિશ્વ નથી, એટલું જ નહીં, આ બ્રહ્મનો પરિણામ પણ નથી, અર્થાત બ્રહ્મ પરિણામ પામે એમ પણ નથી, બ્રહ્મનો વિવર્ત તો નથી પણ પરિણામ પણ નથી. બહુ સ્પષ્ટતાથી કહ્યું. અને આ આપણા મનની કલ્પના પણ નથી, આપણે હોઈએ નહીં એટલે દુનિયા ન હોય એવું ન માનવું. અરે ખરેખર આપણે છીએ તો આપણા થકી દુનિયા છે એમ ન માનવું, કારણ કે દુનિયાને આપણી કાંઈ પરવા નથી, અને આપણને દુનિયા સાથે જરૂર પૂરતો સંબંધ છે એટલું જ. એટલે આ જે છે ને તે આ પ્રકાર છે, અને એને માટે એણે કહ્યું બી પ્રેક્ટિકલ, વ્યવહારિક બનો. આખા વૈશેષિક દર્શનનો એપ્રોચ વ્યવહારિક છે, એ મટીરિયાલિસ્ટિક છે, સાથે સાથે મેટાફિઝિકલ પણ છે, પણ એ બધાય કરતાં વધારે એ પ્રેક્ટિકલ છે. જ્યાં તમને તકલીફ પડે ચર્ચા કરતાં કરતાં તર્ક કરતાં કરતાં, એણે બે કામ કર્યા. એક, શ્રુતિને બિનજરૂરી ખેંચીને, શ્રુતિને માને છે, વેદને એ આમનાય ગણીને એના પ્રત્યે આદર દેખાડે છે, અને પરમાત્માનો જ શબ્દો એ જ વેદ છે એમ પૌરુષે તરીકે પણ એને માન્યતા આપી. એટલે શ્રુતિનો વિરોધી નથી, પણ ન જરૂર હોય ત્યાં શ્રુતિ આમ કહે છે એ તમારે થાકી ગયા પછી જ કહેવાનું છે, એટલે પહેલેથી. બીજી વાત એ, એણે ઈશ્વરને પણ બહુ તકલીફ નથી આપી, આ બહુ મોટી વાત છે.
વૈશેષિક દર્શન ઈશ્વરમાં નથી માનતો એમ નથી, પણ એણે કીધું કે એને શું કામ હેરાન કરો છો, હે ભગવાન, આ રેશનિંગની લાઇનમાં મારો વારો વહેલો આવી જાય તો સારું. ભાઈ ભગવાન ક્યાં રેશનિંગની લાઇનમાં તને વહેલો લેવા, બીજાને અન્યાય થઈ જાય કે નહીં? એવી નાની નાની બાબતમાં ભગવાન 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 ન કરવા એણે કીધું. ઈશ્વરને સૃષ્ટિ રચનામાં પણ બહુ તકલીફ ન આપી, થોડીક આપી, પણ એટલે એણે ઈશ્વરને પણ બહુ કષ્ટ નથી આપ્યું. આપણા ઘણા લોકો જે બહુ આપે છે, થાકીને પછી ભગવાન આપણી ઈચ્છા પૂરી કરે કે લે મર જા, હવે તારે ઘેરે દીકરો થશે, પણ એ દીકરો થશે કે જ્યાં બહુ પુરાણોમાં વાર્તાઓ આવી છે ને, વળગી પડે ને ઉપવાસ કરે ને માથા પછાડે ને પછી શંકર પ્રસન્ન થાય ને કહે કે દીકરો થશે, પણ એવો ઓટીવાળ થાય કે તને એમ થાય કે આ ન જન્મ્યો તો સારું હતું. એટલે આ બધું, એટલે એણે વૈશેષિક દર્શને એણે કીધું કે ઈશ્વરને બહુ તકલીફ આપો, માં તમે એને માન આપો, એને શ્રદ્ધાથી હૃદયમાં બેસાડો, પણ એને વાત વાતમાં બોલાવોમાં એને રહેવા દો, જ્યાં છે ત્યાં શાંતિ રાખો. એક જ જગ્યાએ ઈશ્વરની જરૂર પડે છે, આ સૃષ્ટિના પરમાણુમાંથી સર્જન કરવા માટે, એના સિવાય કોઈ શક્તિમાન નથી, એટલે ત્યાં એની જરૂર પડશે. તો એટલા પૂરતું ભલે રાખો. અને બીજું, મીમાંસામાં જેની ચર્ચા થઈ હતી પણ બહુ થઈ નહોતી, અપૂર્વ શબ્દ વાપર્યો હતો વૈશેષિક ન્યાય દર્શન, એને માટે અદૃષ્ટ શબ્દ વાપરે છે કે જીવાત્માના કર્મો એ તરત તો ફળતા નથી. એક જૈન ધર્મ એવો છે, જૈન ધર્મની બહુ અદ્ભુત થિયરી છે, હવે એ તો અત્યારે નથી વાત કરવાની, પણ જૈન ધર્મમાં એમ કર્યું છે કે તમે જે કર્મ કરો ને, એ કર્મના પૂતગલ બંધાઈ જાય ને, એ તમારા આત્માને ચોંટી જાય, એટલે એ પછી જ્યારે પાકવાના હોય ને ત્યારે તમને સુખ કે દુઃખ જે કંઈ મળવું હોય મળે, પણ કર્મ આપણા આત્માને ચોંટી જાય આવી વાત જૈન ધર્મ સિવાય બીજા કોઈએ નથી કરી. આ પૂતગલ, પૂતગલ કહ્યું કે પરમાણુ કહ્યું, તો એ એક એણે એમ કહ્યું છે. આ દર્શનો બધા એમ કહે છે કે તમારા કર્મ છે તે ફળને પ્રગટ કરવા સુધી રાહ જોતા બેઠા છે, એને અદૃષ્ટ કહે છે. સાદી ભાષામાં એને ભાગ્ય કહીએ, નિયતિ કહીએ, પ્રારબ્ધ કહીએ, જે કહો તે, એક એટલું વૈશે. અને અદૃષ્ટ તો એક કલ્પના છે, અપૂરો. આ અદૃષ્ટને કંઈ જોયું, આપણે ભાગ્યને જોયું જ ખરું વાર્તામાં આવે, વિક્રમ રાજાની વાર્તામાં આવે છે કે સાતમે સાત સાગરને છેડે ભાગ્ય સૂતું હતું, એને ઉઠાડવા માટે ગયા, પણ વિક્રમે નહોતા ને ભાગ્યય નહોતું, એટલે ઉઠવાનો સૂવાનો સવાલ જ નહોતો. આ તો કલ્પના છે. તો અદૃષ્ટ કોઈ પદાર્થ તો નથી, આમ નહીં, વૈશાષિક પદાર્થવાદી છે, પણ એ કહે છે કે અદૃષ્ટ જે છે ને, એ તમારા કર્મનું એક સાયકોલોજીકલ, જેને કહેવાય સાયકો ફિલોસોફિકલ, એવા પ્રકારનું એક ભાવ જગત છે, એ તમને ફળ પાકવાનો સમય થાય ત્યારે એ ફળ આપે છે. ત્યાં સુધી તમારે એ અદૃશ્ય પોતે આપી શકતું નથી, કારણ કે અદૃષ્ટ જડ છે, એટલે ભગવાનની ત્યાં જરૂર પડે છે. આ બીજી જગ્યાએ જરૂર પડે છે કે તમારા અદૃષ્ટ પ્રમાણે તમને કર્મફળ આપવાનો ક્યારે સમય થયો એ નક્કી કરીને ફળ આપવા માટે પ્રેરણા કરવામાં ઈશ્વર પર નિમિત્ત કારણ બને. નિમિત્ત કારણ શબ્દો વાપર્યો, ઈશ્વર નિમિત્ત કારણ બને છે. આ ઈશ્વરના બે કામ છે. ભાઈ આ બીજું કામ તો બહુ અઘરું અને આમ આકરું પડે આપણને, એટલે એમ કહેશે કે ભાઈ તું ધ્યાન રાખજો, ઉપરવાળો બધું જોવે છે. હા, વાંચી વાત હોય છે કે એની ભાષામાં કરી કે ઉપરવાળો બધું જોવે છે, ક્યારે તમારા કયા અદૃષ્ટનું ફળ પકવવું એને ખબર છે. એટલે બહુ લોટરી લાગી જાય તો રાજી ન થવું, કારણ કે એક ફળ પાક્યું, અને પગ પાકે તો દુઃખી ન થવું, કારણ કે બીજું ફળ પાક્યું, એટલે એમાં કાંઈ છે નહીં. એટલે આ અદૃષ્ટની માયા છે. એટલે વૈશેષિક દર્શને આ બધી ચોખવટ કરી છે. એણે શ્રુતિને અને ઈશ્વરને કષ્ટ આપ્યા વિના તર્કને આગળ લઈ જવાનો. અને પછી એણે કહ્યું કે આ સૃષ્ટિ તો આટલી બધી છે, હવે ત્રીજો વિભાગ છે, આ સૃષ્ટિ તો આટલી બધી છે, એને તમારે સમજવી હોય તો શું કરો? તમે જુઓ છો બધું, પણ સમજો છો કેટલું? એટલા માટે એને વર્ગીકરણ, બધા જ દર્શનોએ વર્ગીકરણ કરે, એનું હું પદાર્થોમાં વર્ગીકરણ કરવું પડે. સાંખ્ય 25 તત્વોમાં વર્ગીકરણ કર્યું, ન્યાયે 16 પદાર્થોમાં વર્ગીકરણ કર્યું, વૈશાષિકે 6+અભાવ 7માં વર્ગીકરણ કર્યું, તંત્ર શૈવતંત્ર શાક્તતંત્રએ 36 તત્વોમાં એનું વર્ગીકરણ કર્યું. આમ જુદા જુદા વર્ગીકરણો, બૌદ્ધ ધર્મમાં, જૈન ધર્મમાં, જૈને 9 તત્વોમાં એનું વર્ગીકરણ કર્યું છે.
બૌદ્ધે પાંચ સ્કંદ અને દ્વાદશ આયતનમાં એનું વર્ગીકરણ, બધા દર્શનો વર્ગીકરણ કરતા હોય છે. એટલે શું સમજણ માટે ક્લાસિફિકેશન છે ને એ બહુ મહત્ત્વનું છે. ક્લાસિફિકેશન થયા પછી તમે આગળ વધી શકો. તો વૈશેષિક દર્શન કણાત મુનિએ શરૂઆતમાં જ કહ્યું, કણાત શબ્દના અર્થને એવું બધામાં હું કરતો નથી, બહુ ટૂંકમાં કહું તો એનું નામ કણાત એટલા માટે પડ્યું, એમ આ બધી સર્વદર્શનકારે આપ્યું છે સર્વદર્શન સંગ્રહમાં, કે એટલા બધા ઉચ્ચ કોટીના ઋષિ હતા કે સાંજે બધા જાય જાય ખેતરમાંથી ત્યારે જમીન ઉપર પડેલા દાણાના કણ ખાઈને નિર્વાહ કરતા હતા એટલે એનું નામ કણાત પડ્યું. બીજાએ કહ્યું કણ એ પરમાણુનું વૈકલ્પિક નામ છે અને અદનનો અર્થ વર્ણન પણ થાય, મનન પણ થાય, એટલે પરમાણુઓ પર મનન કર્યું માટે એનું નામ કણાત પડ્યું. તો કણભૂક કણાત આવા એના નામ આમ આ બધી કથાઓ છે, હકીકતમાં કાંઈ ખબર નથી. ત્રીજી વાત કે વાયુ પુરાણની અંદર એક શ્લોક આવે છે, એમાં લખ્યું છે ગૌતમ અને કણાત સોમ સર્વા નામના ગુરુ પાસે પ્રભાસ પાટણમાં અભ્યાસ કરતા હતા. આ ઉપરથી સતીશચંદ્ર વિદ્યાભૂષણે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન લોજિક નામનો બહુ વર્ષો પહેલાં એટલે 125 વર્ષ પહેલાં ગ્રંથ લખ્યો, એમાં એણે આ બધું દેખાડ્યું છે. અને એના કારણે આપણને ખુશી થાય કે કણાત ઋષિ અને ગૌતમ ઋષિ આપણા પાટણના આપણા સૌરાષ્ટ્રના હતા. પણ ખુશી થવા જેવી વાત છે, એટલે આપણને તો કણાત ગમવો જોઈએ. પછી ઘણા બધા એમ કહે છે કે ભાઈ એની કર્મ જન્મભૂમિ નહોતી, એની કર્મભૂમિ વિદ્યાભૂમિ હતી, પણ જે હતી આવ્યા હતા તો ખરા એ રહ્યા ભળ્યા. હવે જન્મભૂમિ કોઈકની હોય એમાં હું દી વળે, કર્મભૂમિ જ મહત્ત્વની છે ને. આ સુરત કર્મભૂમિ કરીને બેઠા તો આપણને અહીંયા દાન કોક આપે છે, અહીં નહીં ખંડાતો હોત તો હું કરત. એટલે આપણે રાજી થઈએ કે ગૌતમ અને કણાત આપણા સૌરાષ્ટ્રના હતા, પ્રભાસ પાટણના હતા. વાયુપુરાણ જેવું વાયુપુરાણ કહેતું હોય તો શું કામ ના પાડ્યું? ઇન્ટરપોલેશન છે, બીજા હોય આને નથી ગણતા. અમે આપણે ના પાડીએ ને કે અમે એને ક્ષેપક નથી ગણતા, તારે ગણવું હોય તો ગણ, લખ, અમને તો રાજીપો છે. તો આ બધી તો એની કથાઓ છે. એની સાથે 7 પદાર્થોમાંથી 6 પદાર્થો મહત્ત્વના છે, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, સમવાય અને વિશેષ. આ 6 પદાર્થો નિયુપે બીજા સૂત્રમાં આવ્યા. પહેલું સૂત્ર તો કાલે મેં વાત કરી એટલા જ નથી કહ્યું, યતો અભ્યુદય નિશ્રેય સિદ્ધિ સધર્મ, એ તો એનું પહેલું સૂત્ર છે. દરેક દર્શનમાં આ વાત તો આવવાની જ છે, ધર્મ અને છેવટે મોક્ષ અને સદવ્યવહાર, આ બધું તો દરેક ધર્મની અંદર એક યા બીજી રીતે આવે જ છે, યોગ પણ આવે છે. એટલે એની ચર્ચા આપણે નથી કરતા. પણ સરસ વાત કણાદે આના એના થિયરીના અનુસંધાનમાં અભ્યુદય શબ્દ વાપર્યો, આપણો અભ્યુદય થાય, આપણો ઉત્કર્ષ. આપણે મરી જઈએ તપ કરીએ ને ભૂખ્યા રહીએ ને એવું નહીં, ખાઈએ પીએ આ બધા પદાર્થોને માણીએ પણ ત્યાં અટકી ન જઈએ. એટલું જ કણાદને કહેવું છે કે તમે ત્યાં ઠપ થઈ જાઓ, અટકી જાઓમાં. અને એ અટકી ક્યારે ન શકો? જ્યારે એના મૂળને તમે ન જાણો ત્યાં સુધી તમે અટકવાના નથી. તમને બધું સારું સારું જ લાગશે. તો આ 6 પદાર્થોમાં દ્રવ્ય, ગુણ, કર્મ આ 3 જ ખરા અર્થમાં પદાર્થો છે. આમ તો પદાર્થની વ્યાખ્યા નૈયાયિકોએ આપી છે, પ્રમેયત્વમ, અભિધેયત્વમ અથવા તો જ્ઞેયત્વમ, તત્પ્રમાણત્વમ, જેને તમે નામ આપી શકો અને જેને વિશે તમે કંઈક જાણી શકો. એ જે કોઈ તત્વ હોય એને પદાર્થ કહેવાય. તમે પદાર્થ એટલે ઓબ્જેક્ટ આવી વસ્તુ, આ પદાર્થ કહેવાય એમ નહીં. કોઈ પણ વસ્તુને વિશે ચર્ચા કરી શકાય, નામ આપી શકાય, તો પ્રમિતિ વિષયા પદાર્થા એમ શિવાદિત્ય સપ્ત પદાર્થી નામના ગ્રંથમાં કહે છે. તો જેને તમે જાણી શકો, નામ આપી શકો, એ પદાર્થને તમે પૂરેપૂરા સમજો. હવે એને માટે પણ ન્યાય વૈશેષિક સિદ્ધાંતે જે સિદ્ધાંત આપ્યા આજે એ આખા બધા જ દર્શોને લાગુ પડે એવા ઉદ્દેશ, લક્ષણ, પરીક્ષા. કોઈ પણ પદાર્થને તમારે પામવો હોય તો આ રીતે પામાય. ઉદ્દેશ એટલે નામ માત્ર, એને વસ્તુ સંકીર્તનમ ઉદ્દેશ, એનું નામ લ્યો પહેલાં તો. ઓલું પેલું તેવું એમ ન કરાય તો એમાં ગૂંચવાઈ જઈએ. તમે ચોક્કસ નામ લ્યો કે આ પદાર્થ આ નામ નામ ભલે આપણે આપ્યું છે, પછી એનું લક્ષણ આપો. અસાધારણ ધર્મ લક્ષણમ, અસાધારણ ધર્મ કથનમ લક્ષણમ, એનું ડિફરન્શિયા બીજા તમામ પદાર્થોથી જુદું પાડે એવું કોઈ વિશિષ્ટ એનું તત્વ હોય તો એને પ્રગટ કરવું એનું લક્ષણ કહેવાય. અને આ લક્ષણ સમ્યક વા ન ઇતિ પરીક્ષા. અને આ જે લક્ષણ આપ્યું એ બરાબર છે કે નહીં
ખોટું તો નથી અપાયું ને, એની મથામણ કરીને બરાબર તુલના કરવી એનું નામ પરીક્ષા છે. કોઈ પણ પદાર્થને જાણવા માટે આ ત્રણ પગથિયા જોઈએ, એ વિના તમે એને જાણી શકો નહીં. પછી માણસ હોય કે વસ્તુ હોય, તમે માણસને જાણવું હોય ને નામ તો તમને ખબર હોય, ધારો કે એ તો આપણને ખબર જ હોય ને, તો જ આપણે એની આગળ ગયા હોઈએ. પણ એના લખણ ક્યાં છે, લક્ષણ શબ્દ જુદો છે ને લખણ જુદો જો કે, આ તો આપણે જાણવા જોઈએ ને. અને એ કોઈ કહે તો આપણે કે ના ના માણસ બહુ સારો છે, તમે તારે એને 200 રૂપિયા માગે છે તો આપી દો, ત્યારે પરીક્ષા આવે. ત્યાં સુધી વાંધો નહીં, સારો છે ત્યાં સુધી વાંધો નહીં, પણ આપવાનું હોય કે એને 200-500 દો દો વાંધો નથી, 1000 દો 5000 દો. એ જે આપણને કોઈક કહે ને એને આપણે કહીએ કે તું દે તો કંઈ વાંધો છે, તો મને હું કામ તું ભેખડે ભરાવે છે, આ બરાબર મને તપાસ કરવા દે પછી આપીએ. આ જે લોનું આપીને આ પરીક્ષા કરાવીને આપીને એને કારણે આપણે દુઃખી દુઃખી થઈ ગયા. આ જો બેંકવાળા ન્યાયદર્શન ભણ્યા હોત તો ઉદ્દેશ શું છે એ તો ખબર પડી જાય, લખણે ખબર પડી જાય, અને પરીક્ષા કરે એમ થાય કે નથી આપી, પણ એ ન કરીએ ને એમાં આપણે મરી ગયા. એને કાંઈ વાંધો નથી આવ્યો. તો આ ન્યાય તમે જુઓ, વૈશેષિક દર્શને આ પગથિયા આપ્યા, પદાર્થને પામવા માટેની આ એક રીત છે. હવે આ બધા એને બધાય પદાર્થનું આ રીતે સમજાવ્યું છે, પણ આપણી પાસે સમય નથી એટલે હું તમને હવે પરમાણુવાદમાં આપણે પાછું જવું છે ને, નહીંતર કે વિષયાંતર થયું, વિષયાંતર કાંઈ નથી થયું, પણ પરમાણુ સુધી પહોંચવા માટેની આ મથામણ છે. તો પહેલું જે છે ને પહેલો પદાર્થ ત્યાં જ આપણે અટકી જઈશું, પછી બાકીને છોડી દેશું. દ્રવ્ય, આ દ્રવ્ય ક્યાં છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, દિશા, કાળ, મન અને આત્મા, આ નવ દ્રવ્યો છે. આ નવ દ્રવ્યો છે એમાં પહેલા ચાર છે ને તે આપણા પરિચયમાં છે, પૃથ્વી, પહેલાં પાંચ પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. હવે એમાં આકાશ જે છે ને એ આપણા ગજા બહારનું છે, કારણ કે એ ઉપર છે, આપણે નીચે, એટલે આપણને માફક આવે એવા ચાર વાના છે, પૃથ્વી, જળ, તેજ અને વાયુ, જેનાથી આપણે બધા પરિચિત છીએ. આ પંચભૂતોનું શરીર એમ બોલાય છે, પણ ખરેખર આ ચાર ભૂતોને રહેવા માટે જે જગ્યા છે ને એને આકાશ કહેવાય, નકર તો બાંધે અંદરો અંદર. પણ ચાર તત્વો, ચાર ભૂતો જે આપણા શરીરને ઘડે છે એને અવકાશ મળે છે ને એ આકાશ છે, એટલે એની બહુ માથાકૂટમાં ન પડાય. નહીં આવી કહો વૈશેષિકો એને બહુ શબ્દગુણમાં આકાશમાં એમ કરીને શાંત રાખે છે, એટલે પરમાણુની વિહારભૂમિ આકાશ છે એટલું જ કહે છે, અવકાશ છે. આ ચાર ભૂતો છે એમાં હવે પરમાણુ વધારે છે, કે આ ભૂતો છે તે ઉત્પન્ન થયેલા છે, અને જે ઉત્પન્ન થયેલા હોય એને કારણ હોય, કારણ કે ઉત્પન્ન થયું કાર્ય કહેવાય. જે કોઈ ઉત્પન્ન થાય છે એમને એમ નથી ઉત્પન્ન થતું, એને કારણ હોવું જોઈએ. તો આ પૃથ્વી છે, જળ છે, તેજ છે, વાયુ છે, શેમાંથી ઉત્પન્ન થયા? આગળ ઘણાએ કહી દીધું, ઉપનિષદોમાંય આવે છે, વેદમાં પણ આવે છે કે પહેલાં આ તત્વો હતા, પણ એ કઈ રીતે હતા, એમાંથી કઈ રીતે ઇવોલ્યુશન થયું એ ત્યાં નથી, એ આમાં તર્કમાં આવે છે. આમને તેમને કહી દીધું કે ભાઈ કોઈ પણ વસ્તુ પદાર્થનું આ જળ દ્રવ્યનું તમારે બરાબર આકલન કરવું હોય તો બે રીતે થાય, એક સિન્થેસિસથી થાય, સંશ્લેષણ કરતાં કરતાં આગળ વધો, સાંખ્યમાં જેમ છે એમ, કે ભૂતોમાંથી તન્માત્રા, તન્માત્રામાંથી પછી અહંકાર, અહંકારમાંથી પછી બુદ્ધિ, બુદ્ધિમાંથી પછી પ્રકૃતિ, એમ આમ આમ નીચેથી ઉપર વધો. સ્પેટ પાર્ટ્સને જોડતા જોડતા ઘડિયાળ બનાવાય, અને ઘડિયાળ કેવી છે જાણવા માટે એને તોડવી પડે, પણ એના સ્પેર પાર્ટ છૂટા પાડતા 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 પહોંચાય. આ બે પદ્ધતિ છે, સંશ્લેષણ સિન્થેસિસ અને વિશ્લેષણ એનાલિસિસ. આ બે પદ્ધતિથી તમે દ્રવ્યને પદાર્થને જાણી શકો, આ એમણે વાત કરી. તો એમણે કહ્યું કે આપણે આ એનાલિસિસમાં આપણે ઉતરીએ, કે તમે જુઓ કે આ જળ પૃથ્વી છે, પૃથ્વી જળ છે બરાબર, તો એમાં શેમાંથી બની, એમાંથી એક પદાર્થ જ તમે લ્યો, એક ઘડો લ્યો દાખલા તરીકે, કારણ કે આ ઘડો અને ધુમાડા આ બે છે ને ન્યાય વૈશેષિક દર્શનના પરમેન્ટ થઈ ગયેલા દૃષ્ટાંતો છે, બીજું કાંઈ સૂજે નહીં એને. યથા ઘટઃ યથા બહુ તો યથા પટઃ અને યત્ર યત્ર ધૂમસ તત્ર તત્ર વહની, આ બે વાત છે ને એ ન્યાય વૈશેષિકમાં આવ્યા જ કરે ને, એ બધાને એ જ સમજાવ્યા કરે, યત્ર ધૂમ તત્ર વહની, યત્ર ધૂમ તત્ર વહની, એ સિવાય બીજા કોઈ દૃષ્ટાંતો જ અમને જડતા નથી. આવે પછી ક્યાંક ક્યાંક આવે તો એમાં ગોટા, એ પછી ક્યાંક ગોટા થાય એટલે અમે બીજા દૃષ્ટાંત નથી આપતા, એમાં એમાં ઉપાધિ આવે. એટલે શ્યામો અયમ મૈત્રી તને અયમ સપ્તમો અયમ મૈત્રી તને અ શ્યામ ષષ્ઠ પુત્ર વત
આ તો એક દાખલો છે કે આ મૈત્રી નામની બેનને સાતમો દીકરો આવું આવું થઈ રહ્યો છે, એ કાળો જ હશે. કંઈ જ્યોતિષી નથી, શું કામે કે આગલા છ એવા થયા એટલે. એટલે યત્ર યત્ર મૈત્રી તનયત્વમ તત્ર તત્ર શ્યામત્વમ યથા પૂર્વેશુ સત્પુત્રેશુ. આ આખું અનુમાનથી જ્યાં જ્યાં મૈત્રી તનયત્વ હોય ત્યાં ત્યાં સામત્વ હોય, કારણ કે આગળ અમે જોઈ લીધું છે. પણ પછી કહે છે કે આમાં ગોટાળો એવી થાય કે મૈત્રી બેનને ખબર પડી હોય ને એના ધડીને એના સાસુ સસરા બધા કે આ કાંઈ બરાબર નથી, છોકરા આવા શ્યામ થાય છોકરી કોણ દેશે, બીજું તો જવા દે. એટલે પછી આયુર્વેદનો સહારો લે અને બધું મન ઔષધિને આ તેને કાંઈ કયા વૈશેષિકવાળા તો એમ કહે છે કે એણે ઘી બધું બહુ પીવડાવ્યું એટલે સાતમો પછી ગોરો થયો. તો તમારું અનુમાન ખોટું પડ્યું. એક પણ અપવાદ આવે એટલે અનુમાન ખોટું પડે. આ જે છે એ આ આ ઉપાધિથી આવ્યું છે. જે ઉપાધિ છે, ઉપાધિ એટલે આપણી ઉપાધિઓ નહીં, એ તો કાયમ રહેવાની, પણ આ ટેકનિકલ શબ્દ છે ઉપાધિ. તો એક કન્ડિશન છે અંડર સરકમ, એટલે ઇકોનોમિક્સવાળા પછી કહેતા કે ઇફ સરકમસ્ટન્સીસ પ્રિવેલ, આ થશે તો પેટ્રોલના ભાવ ઘટશે. જો પરિસ્થિતિ આવી રહેશે તો એમ કહેવું પડે. પરિસ્થિતિ બદલાય તો ભાવ બદલાય, એટલે કે સરકાર બદલાય ભાવ બદલાય. આ આ પરિસ્થિતિ પ્રમાણે બધું થાય છે ધીરે 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 ધીરે. તો નક્કર અનુમાન એટલે એટલે દ્રવ્યમાં વિશ્લેષણ કરતાં 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 આગળ વધતા 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 તમને એક એવી જગ્યાએ આવશો કે પછી આગળ વિશ્લેષણ નહીં થઈ શકે. એનાથી તમે આગળ જશો તો કાંઈ જ નહીં આવે. એટલે ક્યાંક તો તમારે અટકવું જોઈએ. આ બીજો એક સિદ્ધાંત છે વૈશેષિકનો કે ક્યાંક આપણે અટકવું, હાલ્યા જ ન કરવું, ક્યાંક અટકવું. ઘણા લોકો એને મારી મૂકે મોટર પણ ગામ આવે ને પણ વચ્ચે ઉભા રહીને પૂછો તો ખરા કે ભાઈ આ ગોંડલ જવું છે અહીંથી જવાય તો બોલો કે પાછા જાઓ પછી આવશે, આ તમે આગળ નીકળી ગયા. એટલે અટકતા આવડવું જોઈએ. આ સામાન્ય જીવનમાં અનુબંધ આવો પણ રીડ બિટવીન સી નાઇન, આ બધા સૂત્રો છે ને ટેકનિકલ શાસ્ત્રીય ભાષામાં લખ્યા હોય અને ટીકાકારો અને ભાષ્યકારો પણ એમાં ને એમાં આગળ ચાલતા હોય. આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને સંદર્ભ પ્રમાણે અર્થઘટન કરવાનો અધિકાર છે. એટલે આપણે આમાંથી શીખ્યા કે ભાઈ ક્યાંક અટકવું જોઈએ, જેમ કે આ ભાષણમાં અટકવું પડશે. પાંચ મિનિટ ક્યાં છે? અરે ઘણું બાકી છે. પરમાણુવાદમાં જ્યાં તમે અટકો, યતો ન અણિયાન સ પરમાણુ, જેનાથી આગળ ન જઈ શકાય તે પરમાણુ કહેવાય. આ પરમાણુની આખી જે થિયરી છે એને પરમાણુવાદ કહેવામાં આવે છે. અને એ બહુ મોટી એની ભૂમિકા છે કે એ પાછા જેમ તેમ નથી સૃષ્ટિ કરતા. બે પરમાણુ ભેગા થાય એટલે એક દ્વૈણુક થાય, આમ થાય. બે ત્રણ દ્વૈણુક ભેગા થાય એટલે એક ત્રસરેણુ થાય. ચાર ત્રસરેણુ ભેગા થાય એટલે એક ચતુરણુ થાય. આ રીતે એનો વિકાસ થયા કરે છે. પરમાણુ નિરવયવ છે, દેખાતા નથી, નિત્ય છે અને પોતપોતાના ભૂતના ગુણોને લઈને આવેલા છે. આટલું એના વિશે આપણે ટૂંકમાં કહીએ તો દેખાતા નથી પણ સંખ્યાને કારણે પરમાણુ જ્યારે આ રીતે ભેગા થાય છે ત્યારે એ દૃષ્ટ થાય છે. જાલ સૂર્ય મરીચિસ્તો યસ્ય ષષ્ઠ યો દશ્યતે રજઃ તસ્ય ષષ્ઠતમો ભાગો પરમાણુ રીતિ કથ્યતે. સૂર્યના કિરણો આમ આવે એમાં જે રજકણ દેખાય છે એનો છઠ્ઠો ભાગ તે પરમાણુ, એમ એનું માપ પણ આપ્યું છે. આ રીતે પછી પ્રશસ્તપાદ ભાષ્ય બિલકુલ પુરાણની ભાષામાં બધું છે, લખીને લાવ્યો છું પણ હવે વાંચતો નથી, આ ભાઈએ કીધું એટલે. તો એ પરમાણુની આખી જે પરમાણુમાંથી સૃષ્ટિની રચના થઈ એને માટે બે પાના ભરીને પ્રશસ્તપાદ પ્રશસ્તપાદ મુનિ, આમ તો મુનિ હતા, ફિલોસોફીના તર્કના હતા, છતાં એણે પૌરાણિક ભાષામાં પરમાણુમાંથી સૃષ્ટિની રચના કેમ તો પછી એણે ચતુર્ણકથી આગળ કરી. જીવોના અદૃષ્ટને કારણે પરમાણુ આગળ વધતા વધતા ચતુર્ણુક થતાં પછી એમાંથી મહદ ભૂતો મહદ વિશ્વ પ્રગટ થયું ને એમ કરતાં કરતાં પહેલાં વહેલાં વાયુ પ્રગટ થયો, પછી બીજા તત્વો પ્રગટ થયા. આ બધા ભેગા થતાં એક બ્રહ્માંડ, આ પ્રશસ્તપાદના શબ્દો છે, આ બધા ભેગા થતાં એક બ્રહ્માંડ બન્યું. એક બ્રહ્માંડમાંથી પછી
જીવોના અદૃષ્ટને કારણે અને ઈશ્વરની ઈચ્છાથી બ્રહ્મા ઉત્પન્ન થયા, અને બ્રહ્માએ પછી જીવોના અદૃષ્ટને લક્ષમાં રાખીને પ્રભુની આજ્ઞાથી સૃષ્ટિની રચના કરી. દેવ, ગાંધર્વ, મનુષ્ય, પશુ, પક્ષી, જળ, આ તે બધું પરમાણુનો જ આ બધો વિલાસ છે. પણ એમાં એણે આ પૌરાણિક પદ્ધતિ અપનાવી છે. છેવટે આ બધું પરમાણુ છે. પરમાણુ આરંભ થાય છે. પરમાણુમાંથી જગતનો આરંભ થાય છે, એટલે આને આરંભવાદ કહેવા. એમાંથી થિયરી ઓફ પોઝેશનમાં જવાય છે. નૈયાયિક, હવે તમે એક બીજી વાત સમજો કે દ્રવ્ય કોને કહેવું, તો કે ગુણ ક્રિયાવત દ્રવ્યમ સામાન્ય સમવાયી કારણમ ચ, આવું કીધું. જેનામાં ગુણ થાય, ગુણ હોય એને દ્રવ્ય કહેવાય. ગુણો 24 છે, એ હવે ચર્ચા નથી થતી આપણેથી. તો 24 ગુણ હોય, એટલે કે જે તે ભૂતમાં જે તે ગુણ હોય, પૃથ્વીમાં ગંધ હોય, પછી સ્પર્શ, સૂત, આ બધું હોય, ગુણોનો આશ્રય હોય તે દ્રવ્ય કહેવાય. હવે આ કેટલું સાદું સીધું વાક્ય લાગે છે, પણ એનો વિરોધ એટલો બધો થયો. શું કામ થયો? કે તમે કીધું કે ગુણ સ્વતંત્ર દ્રવ્ય પદાર્થ છે, તો એક તો તે દ્રવ્યને આધારે તો દ્રવ્યોમાં કેવી રીતે રહી શકે? ગુણ અને દ્રવ્ય બે સ્વતંત્ર છે, દ્રવ્ય જુદું છે, ગુણ જુદા છે, બે સાથે ઉત્પન્ન થાય છે. એ પહેલાં દ્રવ્ય અને પછી ગુણ એમ આવે નહીં. આવી કોઈક આવે એમાં તમારું શું જાય છે? એક ક્ષણ રે, બીજી ક્ષણમાં આવી જાય છે. કે તો એની સામે પછી એક બૌદ્ધોએ એક ભયંકર આક્ષેપ મૂક્યો કે તમે કહો છો કે દ્રવ્ય એ ગુણોનો સમૂહ છે અથવા તો ગુણોનો આધાર છે. હું તમને એમ પૂછું છું કે ગુણો કાઢી દો તો દ્રવ્ય દેરીએ. મિલિંદ પન્હો નામનો એક બૌદ્ધ ગ્રંથ છે, એમાં નાગસેન અને મિલિંદ રાજાની ચર્ચા બહુ જાણીતી છે કે આ તમે જે રથમાં આવ્યા એમાં આ રથ ક્યાં છે? તો આ તો કે નહીં, એ તો પૈડું છે, આ તો કે ધરી છે, આ તો કે આ છે, આ આ બધા ભાગો છે, અવયવો છે. અવયવી ક્યાં? તો ગુણ લંબાઈ છે, પોળાઈ છે, જાડાઈ છે, પણ દ્રવ્ય ક્યાં? કેવળ ગુણો જ છે, દ્રવ્ય કાંઈ નથી. બ્રેડલી નામના પશ્ચિમના એક ફિલોસોફરે એપિયરન્સ એન્ડ રિયાલિટી આ નામનો આવડો મોટો ગ્રંથ લખ્યો છે. એમાં એણે કહ્યું કે કેવળ ગુણો છે, દ્રવ્ય આભાસ છે. અને જો દ્રવ્ય આભાસ હોય તો આખી સૃષ્ટિ આભાસ છે, ગુણો તો દેખાતા નથી. આ એપી રિયાલિટી ઇટ સેલ્ફ ઇઝ એપિયરન્સ, એવું એણે ત્યાં સાબિત કરી દીધું. હવે આ તો વૈશિષ્ટિકો હજી તો પહેલો પદાર્થ દ્રવ્ય બોલીએ ત્યાં તમે આટલા બધા તૂટી પડો તો બાકીના છ તો ક્યારે પતે? એટલે વૈશેષિકો કીધું એવું કાંઈ નથી. વ્યવહાર શું કહે છે? વ્યવહાર તમને આભાસ દેખાડે છે. ઘડો માથામાં વાગે તો માથું ફૂટે છે. બી પ્રેક્ટિકલ, બહુ ઊંચા જાવમાં એ હોઈ શકે. ગુણોનું આશ્રય સ્થાન હોવું એનો અર્થ એમ નથી કે 24 કલાક ગુણો રહેવા જોવે. અમારું અમરેલીનું સ્ટેશન દાખલો છે એનો, કે એક પણ ટ્રેન ન આવતી હોય છતાં એ સ્ટેશન જ કહેવાય કે નહીં? આવે ત્યારે આવે, જાય ત્યારે જાય. તો એમાં ગુણો જો વહેલા મોડા આવશે તો એ દ્રવ્યમાં જ આવવાના છે, આટલું તમે સમજી લો, એટલે પછી બહુ તકલીફ નહીં રહે. આ બી પ્રેક્ટિકલ આ એણે વાત કરી. અને પછી તો ઘણું બધું કર્યું. હવે એમાં આ સમય નથી, એટલે કોઝેશનમાં અસત કાર્યવાદ આવે છે. દ્રવ્ય પહેલાં નહોતું, પછી થયું, એને આરંભવાદ કહે છે. આ બધી ચર્ચા બહુ લાંબી છે, મજાની છે, પણ લાંબી છે. એ પુસ્તકોમાં જોઈ લેવી. એક વિશેષ નામનો પદાર્થ એની વાત કરીને પૂરું કરું, એટલે પછી તમારે બહુ તકલીફ નહીં. આ 6માં વિશેષ. હવે આ વિશેષ છે ને, એ કેવળ વૈશેષિકોએ શોધેલો પદાર્થ છે. કેવળ વૈશેષિકોએ, બીજા કોઈ દર્શનમાં વિશેષ નામનો પદાર્થ આવતો નથી. ના આવે તો ખંડન થાય છે. વિશેષાસ્તુ અનંતાય, વિશેષો અનંત છે. વિશેષ એટલે શું? કે એક પરમાણુને બીજા પરમાણુથી જુદા પાડવા માટેનો કોઈ તમારી આગળ માપદંડ નથી. પરમાણુ તો બધા નિરયો છે, સરખા છે. તો તમે જો એક પરમાણુથી બીજા પરમાણુને જુદા ન પાડી શકો તો એ પરમાણુથી થયેલા દ્રવ્યોને પણ જુદા ન પાડી શકો. એટલે કહ્યું કે એક વિશેષ નામનો પદાર્થ છે, સ્પેશિયલી જે એને આઇડેન્ટિફાય કરે છે અને ડિફરન્શિએટ કરે છે, બીજાથી જુદો પાડે છે. એકને બીજાથી જુદો પાડનારો જે ખાસ ગુણ છે એને વિશેષ કહેવામાં આવે છે. દરેકમાં હોય છે, દરેકમાં, દ્રવ્યમાં હોય છે, માણસોમાં પણ હોય છે. આપણે પછી બીજા આમાં આવીએ તો દરેકમાં કંઈક એવો વિશેષ ગુણ હોય છે કે જે એનાથી બીજાથી એને જુદો પાડે. બાકી આકાર હોય, પ્રકાર તો આપણા બધા એના સરખા છે, પણ કોઈકમાં કોઈક અમુક પ્રકારની વિશેષતા હોય, કોઈકમાં કોઈક વિશેષતાનો અર્થ પાછો ચડિયાતા પણ એવું નથી. ઓશો રજનીશની વાત છે, બહુ જાણીતી, કે ભગવાને માણસોને બનાવ્યા, પછી દરેકને બોલાવી ખાનગીમાં અને કાનમાં કીધું કે તને દુનિયા ઉપર મોકલું છું, પણ તું બીજાથી કાંઈક વિશેષ છે એટલું સમજીને જાજે. હવે વિશેષ એટલે તું તારું પોતાની આઈડેન્ટિટી જાળવીને જીવજે. એના બદલા બધા એમ સમજ્યા કે આપણને ભગવાને કીધું હું બીજાથી વિશેષ છું, એટલે હું ચડિયા. વિશેષનો અર્થ ચડિયાતા પણ કરીએ છીએ ને ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. કોઈક એમ કે હું ધનમાં વિશેષ, સત્તામાં વિશેષ, આમાં
વિશેષનો કોઈ એટલે લઘુતા ગ્રંથથી તાળવી હોય ને તો વિશેષનો આ અર્થ સમજવો જોઈએ કે એવરી વન હેઝ ઇટ્સ ઓન સ્પેશિયાલિટી. એમાં કોઈ બહુ મોટો મોટો નેતા હોય એટલે એ વિશેષ થઈ ગયો એમ નથી. એક નાનો મજૂર પણ એની પોતાની વિશેષતાથી કામ કરતો હોય છે. એટલે સમાનતાને વિશેષતા નડતી નથી. આ વિશેષ દ્રવ્યને જો બરાબર પદાર્થને જો બરાબર સમજવામાં આવે તો બીજાને આદર આપવા છતાં આપણામાં લઘુતા ગ્રંથિ ન આવે અને આપણે શાંતિથી રહી શકીએ એવી એક ભૂમિકા તૈયાર થાય. જો આટલું આપણે કરી શકીએ તો અને છેવટે પછી છેવટે તો મોક્ષની વાત આવે. બહુ ટીકા થઈ છે વૈશેષ્યોની કારણ કે આત્માને એને દ્રવ્ય ગણ્યો છે અને દ્રવ્ય એટલે જેમાં ગુણ હોય, ઈચ્છા દ્વેષ રાગ સુખ દુઃખ પ્રયત્ન સંસ્કાર જ્ઞાન આ બધા 9 ગુણો છે એનામાં. અને આ ગુણો પાછા આગંતુક ગુણો કયા છે, કાયમ નથી રહેતા. અને વાતે સાચી છે, આપણા બધા ગુણો કાયમ થોડા, ક્યારેક એક આવે ઊંચો થાય, રાગ આવે ક્યાંક જોઈએ એવું તો, ક્યારેક દ્વેષ આવે, બધા ગુણો સરખા તો હોતા નથી ક્યાં. એટલે ગુણો આગંતુક છે અને જ્યારે જ્યારે પ્રયત્ન નામનો એક ગુણ છે એ બેઠો થાય અને આપણું અદૃષ્ટ થાય ત્યારે આપણને ખ્યાલ આવે કે આ રાગ દ્વેષ આ પૃથ્વીના જે પદાર્થો આપણે જોઈએ છીએ એમાં કાંઈ નથી, એમાં સુખ આપવાની ભરપૂર શક્યતા નથી. ટેમ્પરરી સુખ આપે છે, પરમેનન્ટ દુઃખ આપે છે, માટે એનાથી આપણે દૂર રહેવું જોઈએ આવું ભાન થાય. અને એનું ભાન થવા માટે પછી વૈશેષિક દર્શને યોગનો આશ્રય લીધો છે. કેવળ જાણવાથી તમને નહીં આ મોક્ષ મળે, પદાર્થોને જાણવો એટલે તપથી જાણવું પડે, બ્રહ્મચર્યથી જાણવું પડે, અપ્રગરીથી જાણવું પડે, સત્યથી જાણવું પડે, આ બધું પણ યોગથી. યોગની તો બહુ વાત કરી છે વૈશાષિકોએ કે યોગના અંદર ઉતર્યા વિના તમે કેવળ માહિતી એ જ્ઞાન નથી, માહિતીને યોગના રસાયણમાં બોળો અને તમારા જીવનમાં ઉતારો પછી થાય એ અનુભૂતિનો વિષય છે. અને વાત્સાયન કહે છે, વાત્સાયન આનો નહીં, વાત્સાયન ભાષ્યનો ન્યાય વૈશેષિકનો એમ કહે છે કે આ આ પ્રમાણ વિદ્યા છે, આ પ્રમાણ વિદ્યા છે અને અને પ્રમાણથી વસ્તુને જાણવા માટેની આ વિદ્યા છે. આને તમે અધ્યાત્મ વિદ્યા કહેતા નહીં કારણ કે આ બુદ્ધિનો વિષય છે, આ અનુભવનો વિષય નથી. અને અમારું કામ બુદ્ધિથી તમને અનુભવના ક્ષેત્રમાં લઈ જવા પૂરતું છે. અધૂરું દર્શન નથી આ, પણ મર્યાદિત દર્શન છે. વૈશેષિક દર્શનમાં પારંગત થાય એ વેદાંતમાં સહેલાઈથી પ્રવેશી શકે આવા પ્રકારનું આ દર્શન છે. એટલે આપણે એમને પદાર્થના દર્શન દ્વારા પદાર્થ શું છે, પદાર્થ શું નથી આ બધું જાણ્યા પછી ખરેખર પદાર્થત્વ શું છે એનો અનુભવ કરાવી અને પરમ પદાર્થ સુધી તત્વ સુધી લઈ જવા માટેની ભૂમિકા પૂરી કરનારું જો કોઈ પણ દર્શન હોય તો વૈશેષિક દર્શન છે. આભાર. ખૂબ 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 આભાર પરીક્ષા.